રાજકોટ ખાતે દેશનામ ગોસ્વામી સમાજ રાજકોટ દ્વારા શહેરમાં વધી રહેલ લુખ્ખા અને અસામાજિક તત્વોને જલ્દીથી પકડી પાડી કડક કાર્યવાહી કરી સજા આપવામાં આવે તે અંગે નામદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું. રાજકોટ ખાતે દેશનામ ગોસ્વામી સમાજ રાજકોટ દ્વારા શહેરમાં વધી રહેલ લુખ્ખા અને અસામાજિક તત્વોને જલ્દીથી પકડી પાડવાની કાર્યવાહી તેમજ સજા આપવામાં આવે તેવી માંગ નામદાર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ, જેમાં રાજકોટમાં અવારનવાર લુખ્ખા તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે ત્યારે જીવલેણ હુમલો પણ થાય છે. ત્યારે ગત તારીખ 23/5/2018 રોજ વાંબે આવાસ યોજના નાના મોવા ચોક રાજકોટ ખાતે રહેતા સામાજિક કાર્યકર શ્રી વિજય પરી ગોસ્વામી સાબિત કરી આપે છે કે સામાન્ય જીવન જીવતા નાગરિકોને આવા અસામાજિક તત્વો ગુંડા તત્વો રજાડતા હોય છે, ત્યારે લોકહિત માટે અવાજ ઉઠાવનાર આશાસ્પદ યુવાન તેનું ઉદાહરણ છે. ત્યારે આવા જ યુવાન વિજય પરી ગોસ્વામી ઉપર તીક્ષ્ણ હથિયાર જેવા કે છરી, ધારદાર ધારિયા તેમજ કુહાડી દ્વારા બે અસામાજિક તત્વો સંદીપ ઉર્ફ સેન્ડી અને ડિમ્પલ યાદવ ઉર્ફ રાજુ દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. તેમજ આવા બનાવોમાં ડામવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં શહેરમાં રહેવું મુશ્કેલ બની જશે, તેમજ સત્યના પડખે ઉભા રહેવાની હિંમત કોઈ નહીં કરે અને લોકહિતના કાર્યો કરતા લોકો અને સામાજિક કાર્યકરો સારા કરતા અચકાશે તેવું જણાવેલ. ત્યારે આ બાબતે નામદાર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી. મારું નામ ભાવેશગીરી નટરગીરી ગોસ્વામી, દસનામ ગોસ્વામી સમાજ રાજકોટ વતી અમે આજે આવ્યા છીએ. થોડા દિવસો પહેલાં વિજયપરી ગોસ્વામી નામના એક સામાજિક કાર્યકર ઉપર વાંબે આવાસ યોજનામાં બે અસામાજિક તત્વોએ હુમલો કર્યો અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર છે. આવા સામાજિક કાર્ય કરતા જે ખોટા કામ થતા હોય અને તેની સામે અવાજ ઉપાડે અને ઝુંબેશ ઉપાડે તો તેની માથે આવા જીવલેણ હુમલા કરવામાં આવે છે. તો હવે પછીના દિવસોમાં રાજકોટ કેટલું સલામત છે અને અહીંની પ્રજા કેટલી સલામત છે એ આપણે વિચારવા જેવું રહ્યું. આપણે અહીંયા પોલીસ કમિશનર સાહેબને એ જ રજૂઆત કરવા આવ્યા છીએ કે આવા લુખ્ખા તત્વોને ત્વરિતને કાયદેસર કાર્યવાહી કરી અને ઝડપી લે, તેમજ એને કાયદાનું ભાન કરાવે અને સરા જાહેર એને પબ્લિકની વચ્ચે લઈ આવી અને એને સખત શબ્દોમાં એને સજા કરવામાં આવે, આવી અમારી દસનામ ગોસ્વામી સમાજ વતી માંગ છે. અને આવા લુખ્ખા તત્વોને જો ઝેર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોઈ પણ સામાજિક કાર્યકર પોતાનો અવાજ નહીં ઉપાડે, ખોટું કામ થતું હશે તો પોતાની આંખો બંધ કરી લેશે, કાન બંધ કરી લેશે. તો અમારી એક જ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે સાચા પક્ષો સાચા લોકોના પક્ષે ઊભા